નમસ્કાર મિત્રો, અમારી ચેનલ લીલા જયસ્વાલમાં તમારું સ્વાગત છે. આજે આપણે શીખીશું સરસ મજાનો શક્કરિયાનો શીરો બનાવવાની રેસીપી. શક્કરિયાનો શીરો બનાવવા માટે મેં આવી લીધા છે 500 ગ્રામ બાફેલા શક્કરિયા, 50 ગ્રામ ખાંડ, 2 ટેબલસ્પૂન ઘી, 1/2 કપ એટલે કે 100 ml જેટલું દૂધ, ચોપ કરેલી 8-10 બદામ, 1/2 ટીસ્પૂન ઇલાયચીના દાણાનો ભૂકો અને 8-10 કાજુ. સૌથી પહેલાં આપણે બાફેલા શક્કરિયાને નાના નાના ટુકડામાં કાપી લઈશું. આપણે શક્કરિયાના નાના ટુકડા કરી લીધા છે, હવે તેને મિક્સરની મદદથી મેશ કરીશું. આપણે શક્કરિયાને બરાબર મેશ કરી લીધા છે. હવે આપણા શક્કરિયાનો શીરો બનાવવા માટે તૈયાર છે. હવે ગેસ પર કઢાઈ મૂકીશું. તેમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરીશું. ઘી ગરમ થઈ જાય એટલે તેમાં મેશ કરેલા શક્કરિયા એડ કરીશું. અને તેને હલાવીને થોડી વાર માટે શેકીશું. ગેસની ફ્લેમ ધીમી રાખીશું. ત્યાર પછી તેમાં દૂધ એડ કરીશું, સાથે સાથે ખાંડ પણ એડ કરીશું અને તેને હલાવીને બરાબર મિક્સ કરીશું. જ્યાં સુધી બધું દૂધ એબ્ઝોર્બ ના થઈ જાય ત્યાં સુધી તેને હલાવતા રહીશું. આપણું દૂધ બરાબર મળી ગયું છે. હવે તેમાં ઇલાયચીના દાણાનો ભૂકો એડ કરીશું, સાથે સાથે ચોપ કરેલા બદામના ટુકડા પણ એડ કરીશું અને તેને હલાવીને બરાબર મિક્સ કરી લઈશું. આપણો શક્કરિયાનો શીરો તૈયાર થઈ ગયો છે. હવે ગેસ ઓફ કરીશું. શીરો થોડો ઠંડો થાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તેના ઉપર ગાર્નિશિંગ માટે થોડી ચોપ કરેલી બદામ નાખીશું અને આ રીતે કાજુ ચોંટાડીશું. આપણો સરસ મજાનો શક્કરિયાનો શીરો સર્વ કરવા માટે તૈયાર છે. તેને તમે શિવરાત્રિના તહેવારમાં પણ બનાવી શકો છો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવી સરસ મજાની વાનગીઓ લઈને ફરી મળીશું મિત્રો. ધન્યવાદ.